नमस्कार विद्यार्थी मित्रों, हवे तमे आ विषयना वीडियो एक साथे जोई शको छो। तेना माटे वीडियो नीचे मारी चेनल नुं नाम छे, तो चेनल मां जई प्लेलिस्ट मां जशो तो आ विषयना वीडियोस एक साथे जोई शकशो। तो विद्यार्थीओ, गया वीडियो मां आपणे शीखता था गुजराती धोरण 8 द्वितीय सत्रनुं काव्य नंबर 16 सुदामो दीठा श्री कृष्ण देव रे। आजना वीडियो मां आपणे आ काव्यनो अभ्यास शीखीशुं। અભ્યાસમાં સૌથી પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના ચોરસમાં દર્શાવો। તો પહેલો છે, કાવ્યમાં શાનો મહિમા થયો છે? તો કાવ્યમાં રાજા મિત્રની મૈત્રીનો મહિમા થયો છે। ખ જવાબ સાચો છે। મૃદંગ શબ્દનો અર્થ દર્શાવો, તો મૃદંગ એટલે બંને બાજુ વગાડી શકાય એવું ઢોલક જેવું વાદ્ય। ક જવાબ સાચો છે। ત્રીજો પ્રશ્ન છે, હિંડોળા ખાટમાં કોણ પોઢ્યું છે? તો હિંડોળા ખાટમાં શ્રી કૃષ્ણ પોઢ્યા છે। ગ જવાબ સાચો છે। શ્રી કૃષ્ણની આંખમાં પાણીની ધાર જેવા આંસુ ક્યારે વહેવા લાગ્યા? તો શ્રી કૃષ્ણની આંખમાં પાણીની ધાર જેવા આંસુ સુદામાને જોઈને વહેવા લાગ્યા। ઘ જવાબ સાચો છે। પ્રશ્ન નંબર 2, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો। તો પહેલો પ્રશ્ન છે, શ્રી કૃષ્ણને કેટલી પટરાણીઓ હતી? તો શ્રી કૃષ્ણને 8 પટરાણીઓ હતી। બીજો પ્રશ્ન છે, સુદામાના આગમનના સમાચાર શ્રી કૃષ્ણને કોણે આપ્યા? તો સુદામાના આગમનના સમાચાર શ્રી કૃષ્ણને દાસીએ આપ્યા। 3 નંબરનો પ્રશ્ન છે, શ્રી કૃષ્ણ કઈ રાણીને સૌથી વધારે વહાલી ગણશે? તો તેનો જવાબ છે, જે રાણી નીચે નમીને સુદામાનો ચરણ સ્પર્શ કરશે એ રાણી શ્રી કૃષ્ણને સૌથી વધારે વહાલી લાગશે, અથવા શ્રી કૃષ્ણ સૌથી વધારે વહાલી તેને ગણશે। 4th પ્રશ્ન છે, શ્રી કૃષ્ણે ઉલાળીને સુદામાના પાસેથી શું લઈ લીધું? તો શ્રી કૃષ્ણે ઉલાળીને સુદામા પાસેથી તુંબી પાત્ર લઈ લીધું। પ્રશ્ન નંબર 3 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। તો પહેલો પ્રશ્ન છે, શ્રી કૃષ્ણની પટરાણીઓ તેમની શી શી સેવા કરતી હતી? તો જવાબ છે, રૂકમણી શ્રી કૃષ્ણના પગ દબાવતી હતી, શ્રીઉંદા તેમને પંખો નાખતી હતી, ભદ્રાવતીએ હાથમાં અરીસો પકડ્યો હતો, જાંબુવતી જળની ઝારી ભરીને ઊભી હતી, સત્યા શ્રી કૃષ્ણને કેસર ચંદન વગેરે સુગંધી પદાર્થોનો લેપ કરતી હતી, કાલિંદી અગર દૂર કરતી હતી, લક્ષ્મણા તંબોળ એટલે કે પાનનું બીડું લાવી હતી, અને સત્યભામા એ પાનનું બીડું શ્રી કૃષ્ણને ખવડાવતી હતી। આમ શ્રી કૃષ્ણની પટરાણીઓ તેમની વિવિધ પ્રકારની સેવા કરતી હતી। પ્રશ્ન નંબર 2 છે, સુદામાના આગમનની શ્રી કૃષ્ણ પર શી અસર થઈ? તો તેનો જવાબ છે, સુદામાના આગમનની જાણ થતાં જ શ્રી કૃષ્ણ હે એ કરતા તરત ઉઠ્યા અને દોડ્યા, પગમાં મોજડી પહેરવા પણ રોકાયા નહીં, દોડતા દોડતા તેમનું પીતાંબર પગમાં ભરાઈ જતું હતું, તેમના હૈયામાં આનંદ સમાતો ન હતો, એમણે દોડવાથી શ્વાસ ચડતો હતો, તેઓ હાંફી રહ્યા હતા, ક્યારેક તેઓ જમીન પર ઢળી પડતા અને ફરીથી બેઠા થતા, સુદામા પાસે પહોંચવાની અને એમને મળવાની ઉતાવળમાં
श्री कृष्ण ने एक पल जूग जेवी लागती हती। त्रीजो प्रश्न छे, सत्यभामाए सुदामानी केवी रीते मजाक करी? तो तेनो जवाब छे, सुदामानु धूल थी खरडायेलो देह तथा गरीब अने कंगाल जेवी दशा जोईने सत्यभामा मजाक करता बोलिया, आशा फूटड़ा श्री कृष्णना मित्र सुदामा। आवा दरिद्र अने कदरूपा सुदामाने मळवा श्री कृष्ण शू जोईने दौड़ी गया। बन्नेनी नानपणनी माया भारे कहवाई। बन्ने मित्रोनी जोड़ी जोवा जेवी छे। श्री कृष्णे शरीरे सुगंधी लेप लगाड़ियो छे। ज्यारे सुदामाए शरीरे भस्म लगावी छे। कोई बालक बाहर निकलशे अने सुदामाना आवा रूपने जोशे तो जरूर डरी जशे। तो सत्यभामाए सुदामानी आवी रीते मजाक करी। तो विद्यार्थियों, आजना वीडियो में अपने अभ्यास पूर्ण कर रियो। आवता वीडियो में स्वाध्याय सीखीशू। त्या सुधी गुड बाय, टेक केर।